હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ફોડિયર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5માં ટોપ 25 સમ આપણે કરીએ છીએ, બરાબર, ગુણોત્તર વિશ્લેષણમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં. અને આજે આપણે 8મો દાખલો આવ્યો. ટોટલ આપણે 25 દાખલા કરવાના છે. મારી 8મો દાખલો આવ્યા છે, પેજ નંબર 189 પર 38મો દાખલો, સમીર લિમિટેડનો દાખલો છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ધ્યાનથી આપણે રકમ વાંચીશું. ટોટલ તમને અહીંયા 7 ગુણોત્તર પૂછેલા છે. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર અને ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. અહીંયા તમને 2 વર્ષની માહિતીવાળો દાખલો છે. જો મેં તમને પહેલે જ કહ્યું કે જ્યારે 2 વર્ષ આવી રીતે અલગ અલગ આવે ને, 31/3/18 અને 31/3/19, એટલે એવું સમજવાનું કે આપણે છે ને આ બધા ગુણોત્તર 2-2 વાર કરવાના છે. એટલે 2018નો આખો અલગ, 2019નો આખો અલગ, એવી રીતે કરવાનું છે, બરાબર. ચલો અહીંયા જો ઇક્વિટી શેર મળી છે, પ્રેફરન્સ શેર મળી છે. અનામતમાં તમારી પાસે 2 અનામત છે, એક નફા નુકસાન અને એક સામાન્ય અનામત. લાંબા ગાળાના ઓછી અનામત ડિબેન્ચર છે. ચાલુ દેવામાં લેણદાર દેવી હુંડી અને BOD છે, બેંક ઓવરડ્રાફ્ટ. બિનચાલુ મિલકતમાં, દ્રશ્ય મિલકતમાં જમીન મકાન ફર્નિચર, મશીનરી અને જમીન મકાન છે. અન્ય બિનચાલુ મિલકત એટલે કે અવાસ્તવિક મિલકતમાં તમારી એક જ વિગત છે, પ્રાથમિક ખર્ચ, અન્ય બિનચાલુ મિલકત. ચાલુ મિલકતમાં સ્ટોક, દેવાદાર લેણી હુંડી અને રોકડશીલક. ચલો અહીંયા વધારાની માહિતી આપેલી છે, બરાબર છે. તો મેં તમને પહેલાં કીધેલું હતું કે જ્યારે આ રીતે વધારાની માહિતી આપેલી હોય તો ત્યારે પહેલાં આપણે એની ગણતરી કરવાની હોય, પછી પહેલાં ગુણોત્તર પર જવાનું હોય, બરાબર. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે વધારાની માહિતીથી ગણતરી કરવાનું. ચલો તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તમને છે ને વેચાણ પડતર આપેલી છે, 1,57,100 અને વેચાણ છે. તો વેચાણમાંથી આપણે વેચાણ પડતર માઇનસ કરી નાખીએ ને એટલે આપણે શું મળે, કાચો નફો મળે. શું મળી જાય? કાચો નફો. ચલો તો આપણે સૌથી પહેલાં છે ને કાચો નફો શોધીએ, બરાબર. ચલો તો અહીંયા આપણે લખીશું કાચો નફો 2018નો. પહેલાં અહીંયા સૂત્ર લખી દઈએ, કાચો નફો બરાબર, કાચો નફો વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. આ સૂત્ર લખાઈ ગયું, વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો અહીંયા પહેલાં આપણે સાલ લખીશું 2018. ચલો 2018નું વેચાણ જો 3,28,500 માઇનસ વેચેલ માલની પડતર તમને આપેલી છે 1,57,100. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે કેલ્સીમાં કરવાનો. 3,28,500 માઇનસ 3,28,500 માઇનસ 1,57,100 એટલે તમારો કાચો નફો આવશે 1,31,400. આ 2018નો આવ્યો. હવે 2019નો શોધીએ. 2019નું આપણી પાસે વેચાણ કેટલું છે? 3 લાખ. હા, આવ્યું 1 લાખ. વેચાણ આપણું ક્યાં છે 2019નું? જો આવ્યું 1,57,100 છે. કેટલું છે? 1,57,100 વેચાણ. 1,57,100 માઇનસ વેચેલ માલની પડતર જો આ રહી 1,31,400. ચાલો તો કેલ્સીયમમાં કરીએ, 1,57,100 માઇનસ 1,31,400 એટલે 65,700. કેટલું આવ્યું? 65,700 આવ્યું, બરાબર. આપણો કાચો નફો મળી ગયો 2018 અને 2019નો. ચાલો આટલું થઈ ગયું. હવે જોજો ધ્યાનથી. હવે છે ને આપણે દાખલામાં જોઈએ કે તમને કાચા નફાનો ગુણોત્તર પૂછેલો કે શું પૂછેલું છે. ચાલો જોઈએ. જો પહેલો જ હોવાનો તમને કાચા નફાનો ગુણોત્તરનો પૂછેલો. જો આ રહ્યો પહેલો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર, બરાબર. તો અહીંયા આપણે પહેલો ગુણોત્તરનું સૂત્ર લખશું આવી રીતે કે કાચા નફાનો ગુણોત્તર બરાબર. જો સમજ પડી, આવી રીતે થાય દાખલો. કાચો નફો સૂત્ર એક જ વાર લખવાનો આવી રીતે, છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો હવે જો કાચો નફો આપણી પાસે કેટલો છે 2018નો? પહેલે કરીએ આપણે તો 2018નો કાચો નફો આ રહ્યો, ઉપર આપણે શોધી દઉં 1,31,400, બરાબર છે. અને વેચાણ કેટલું છે? તો જો વેચાણ આવી ગયું 3,28,500. તો 3,28,500 ગુણ્યા 100. ચલો 1,31,400 ભાગ્યા 3,28,500 ગુણ્યા 100, 40%. કેટલા ટકા એવું? 40%. 2018નો કાચો નફાનો ગુણોત્તર મળી ગયો 40%. હવે આવી જ રીતે 2019નો કરીએ. 2019નો કાચો નફો આ રહ્યો 65,700, છેદમાં એનું વેચાણ જો આ રહ્યું 1,57,100 ગુણ્યા 100
ચલો 65,700 / 1,97,100 × 100 33.33% આવશે આનો આન્સર. ચલો થઈ ગયો આનો 33.33% આવી ગયો. ચલો પહેલો ગુણોત્તર તમારો કમ્પ્લીટ, કાચા નફાનો ગુણોત્તર. હવે તમને કયો ગુણોત્તર પૂછેલો છે એ જોઈએ. તો બીજા નંબર પર તમને પૂછેલો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો હવે અહીંયા આ સાઈડ આપણે સૂત્ર મારીશું ચોખ્ખા નફાનો ગુણોત્તરનો. ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલો ફ્રેન્ડ્સ, ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હતું? તો ચોખ્ખો નફો એટલે કયો? તો ભાઈ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, બરાબર, અને છેદમાં વેચાણ ગુણ્યા 100. આ એનું સૂત્ર, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. અહીંયા આપણે લખીએ પહેલાં 2018. ચલો 2018 વેચાણ આપણે જોયું હમણાં, આ રહ્યું 3,28,500 છે 2018 વેચાણ, 3,28,500 છે, બરાબર. એટલે અહીંયા 3,28,500 × 100 3,28,500 આપણે છેદમાં લખેલા છે ગુણ્યા 100. હવે આ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે એ જોઈએ. તો જો આના માટે એક નવો પોઈન્ટ છે, તમારે એક નોન લખી દેવાની છે આશયમાં, કે જ્યારે તમારા દાખલામાં છે ને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પહેલાંનો ચોખ્ખો નફો આપેલો હોય, કયો આપેલો હોય? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પહેલાંનો ચોખ્ખો નફો. તો તેને વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો સમજવો. આવી એક નોન લખી દો કે જ્યારે દાખલામાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પહેલાંનો ચોખ્ખો નફો આપ્યો હોય તો તેને વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો સમજવો. એટલે આ જ આપણો છે ને 31,500, આ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કહેવાય. આ નોન લખી દેજો. ચલો તો અહીંયા આપણે લખી દઈએ 31,500 એ વ્યાજ અને કરવેરા બાદ પછીનો જ છે. ચલો તો હવે આપણે કરીએ 2018 ગણતરી. 31,500 / 3,28,500 × 100 તો અહીંયા તમારો ચોખ્ખા નફાનો ગુણોત્તર આવશે 9.58%. કેટલો આવશે? 9.58%. જો હવે અહીંયા છે ને 8 ની પાછળ 9 છે, એટલે અહીંયા છે ને જો 5 કે તેથી પછીનો આંકડો આવે ને અહીંયા કેલ્સિયમમાં જો, એટલે અહીંયા શું થઈ જશે? 8 ની જગ્યા પર 9 થઈ જશે, એટલે 9.59% થઈ જાય, બરાબર. તો આપણે આવી રીતે લખી દઈએ લગભગ કરીને 9.59%. ચલો થઈ ગયું. તો અહીંયા આપણો ચોખ્ખા નફાનો ગુણોત્તર પણ કમ્પ્લીટ થયો 2018. હવે 2019 કરીશું. તો અહીંયા લખીએ 2019. ચલો 2019 જો કેટલો છે ચોખ્ખો નફો આપણી પાસે, અહીંયા આપેલો છે જો, આ રહ્યો 42,750 જો. તો 42,750 ના છેદમાં વેચાણ કેટલું છે? તો જો આ રહ્યું વેચાણ 1,97,100 જો, બરાબર. આ રહ્યું 1,97,100 વેચાણ ગુણ્યા 100. ચલો કેન્સી લઈ લઈએ, 42,750 / 1,97,100 × 100 = તમારો જવાબ આવશે 21.69%. કેટલો આવશે? 21.69%. ચલો થઈ ગયું. તો અહીંયા તમારો ચોખ્ખા નફાનો ગુણોત્તર આખો કમ્પ્લીટ થઈ ગયો ટોટલી. હવે તમને આગળ શું પૂછેલું છે જોઈએ બીજું. ચલો હવે તમને પૂછેલો છે જો અહીંયા ત્રીજા નંબર પર ચાલુ ગુણોત્તર પૂછેલો છે. ચલો ચાલુ ગુણોત્તરનું અહીંયા પહેલાં સૂત્ર લખીએ ત્રીજા નંબરનું. ચાલુ ગુણોત્તર, તો ચાલુ ગુણોત્તર ઇક્વલ ટુ શું આવે? ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકત ના છેદમાં ચાલુ દેવા. અને આનો જવાબ જેમ એકમાં આવે યાદ રાખજો. ચલો પહેલાં અહીંયા ગણતરી કરીએ 2018. ચલો 2018 ચાલુ મિલકત કેટલી છે આપણે ચેક કરીએ રકમમાં આવી જાઉં. જો આ રહી આ ચાલુ મિલકત આ 2018, આ 67,500 થી લઈને 15,300 સુધીનું બધું લઈ લેવાનું. તો 67,500 + 60,000 + 57,000 + 15,300 તો 1,48,500 એ આપણી ચાલુ મિલકત આવી પહેલાં. અહીંયા ઉપર લખી દે 1,48,500. ચલો એવી રીતે ચાલુ દેવામાં જાઓ તો ચાલુ દેવામાં લેન્ડરથી BOD સુધીનું લઈ લેવાનું. તો 13,500 + 27,000 + 9,000 તો 49,500 જો આટલું લઈ લેવાનું, આટલું ચાલુ દેવા તો 49,500. ચલો તો 1,48,500 / 49,500 એટલે 3 આવ્યો. તો 3 + 1 પાછળ જેમ 1 લગાવી દેવાનું આવી રીતે. થઈ ગયું. ચલો જોઈ લો આ તમારું થઈ ગયું. હવે 2019 પણ આવી રીતે જ કરવાનો. ચલો તો 2019 અહીંયા પાછળ કરીએ આપણે.
ચાલો 2019ની ચાલુ મિલકત કેટલી છે હવે આપણે એ જોઈએ. તો 2019ની અંદર સ્ટોકથી લઈને છેલ્લે સુધી રોકડ સિલક સુધી તો 81,000 + 30,000 + 7800 + 4,200 + 43,200 162,000. તો અહીંયા ઉપર આપણે 162,000 લઈ લેવાના છેદમાં ચાલુ દેવા. તો ચાલુ દેવા જો આપણે આ રહ્યા 31,500 + 31,500 + 18,000 81,000. 162,000 ના છેદમાં 81,000 લઈ લેવાના એટલે આનો જવાબ આવશે 2:1. થઈ ગયું. ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા આ પોઈન્ટ પણ કમ્પ્લીટ થઈ ગયો ચાલુ ગુણોત્તર. હવે આગળ જઈએ, કયો પૂછેલો છે? ચોથા નંબર પૂછેલું છે પ્રવાહી ગુણોત્તર. ચાલો તો અહીંયા પ્રવાહી ગુણોત્તર એનું સૂત્ર મૂકીએ. આવી રીતે જ તમને પરીક્ષામાં આપશે પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત ના છેદમાં ચાલુ દેવા. અને પ્રવાહી મિલકતનું સૂત્ર મેં તમને શું લખાયેલું હતું કે ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક. કયો સ્ટોક? છેવટનો સ્ટોક છેદમાં ચાલુ દેવા. ચાલો પ્રવાહી ગુણોત્તરના સૂત્ર શું આવે? પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા. અને પ્રવાહી મિલકતનું સૂત્ર શું આવે? તો ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક ના ચાલુ દેવા બેઠા અહીંયા નીચે. ચાલો તો પહેલાં અહીંયા આપણે લખીએ 2018. હવે આપણી જે ચાલુ મિલકત 2018ની હતી ને આપણે એ જોઈએ. જો પાછળ આપણે હમણાં ગણતરી કરેલી ટોટલ આ રહી 148,500. જો એમાંથી આપણે હવે ખાલી શું માઇનસ કરી નાખવાનું? આ છેવટનો સ્ટોક માઇનસ કરી નાખો. 148,500 માઇનસ જો છેવટનો સ્ટોક અહીંયા આપેલો છે 67,500. કુલ ચાલુ મિલકતમાંથી ખાલી છેવટનો સ્ટોક નહીં લેવાનો એટલે 81,000 આવશે અંશમાં. અને ચાલુ દેવા આપણા જે હતા ને એ જ બેઠા લઈ લેવાના. જો આ રહ્યા પહેલે કરેલા જ હતા 2018માં. જો આ રહ્યા 49,500 એ જ બેઠા લઈ લેવાનો. ચલો 81,000 / 49,500 એટલે 1.64:1 આવશે આનો જવાબ. 1.64:1 આવી ગયો. જોઈ લો. ચલો હવે 2019ની ચાલુ મિલકત જો આ રહી આપણે હમણાં જ ગઈ ઉપર 162,000. તો એ પહેલાં કેલ્સીમાં લખી દો. એમાંથી માઇનસ શું કરીએ? છેવટનો સ્ટોક. જો છેવટનો સ્ટોક આ રહ્યો 81,000. તો 81,000 માઇનસ કરો એટલે 81,000 જ રહી. તો 81,000ના છેદમાં એના ચાલુ દેવા જો અહીંયા લખેલા જ છે આપણા આ છેદમાં 81,000. તો આ કટ થઈ જાય એટલે 1:1 જવાબ આવે. કેટલો આવે? 1:1. ચાલો પતી ગયું. તો અહીંયા તમારો પ્રવાહી ગુણોત્તર પણ આપણો કમ્પ્લીટ થયો. હવે પાંચમા નંબર પર જોઈએ શું પૂછેલું છે. સ્ટોક ગુણોત્તર પૂછેલું છે. શું પૂછેલું છે? સ્ટોક ગુણોત્તર. ચાલો તો સ્ટોક ગુણોત્તરનું સૂત્ર શું આવે? સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક બરાબર. ચાલો આપણી પાસે છે ને ફ્રેન્ડ સરેરાશ સ્ટોક નથી તો આપણે સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકી દઈએ. પહેલાં સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. ચલો અહીંયા પહેલાં આપણે ગણતરી કરીએ 2018ની. ચલો તો આપણે ડાયરેક્ટ સ્ટોક ગુણોત્તરનું સૂત્ર જ જોવાનું છે. પહેલાં વેચેલ માલની પડતર કેટલી છે જો 2018ની આ રહી 157,100 અંશમાં મૂકો. ચલો છેદમાં સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોકનું સૂત્ર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. ચલો 2018નો શરૂઆતનો સ્ટોક જો આ રહ્યો તમને આપેલો છે 63,900. તો 63,900 + આખરનો સ્ટોક પાકા સરવૈયામાંથી લેવાનો જો આ રહ્યો 67,500. તો 67,500 / 2 એટલે 65,700 આવ્યું. કેટલું આવ્યું? 65,700. ચાલો તો હવે આપણે કરીએ 1,97,100 / 65,700. તો આનો જવાબ આવશે તમારો 3 વખત. કેટલી વખત આવશે? 3 વખત. આ તમારો થઈ ગયું 2019નું. ચલો 2019ની વેચેલ માલની પડતર જો કેટલી છે તો આ રહી જો 131,400. તો પહેલાં અહીંયા લખી દઈએ 131,400. હવે આ ધ્યાનથી સમજો હવે છેદમાં શું કરવાનું. હવે છે ને જો અહીંયા શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં આપણે 2 સૂત્ર લગાવીને કરતા હતા. હવે શરૂનો સ્ટોક છે ને એ તમને નથી આપ્યો. જો ડેશ આપેલો છે. કેટલો આપેલો છે? ડેશ. તો તમે શું કરશો ખબર કે શરૂનો સ્ટોક તમે લેશો જ નહીં. એવું નહીં આવે. જો હું તમને એકદમ સિમ્પલ શીખવાડું એ રીતે ધ્યાન રાખજો.
આ 67,500 જે છે ને, 67,500 પાકા સરવૈયામાં 2018ના, આ એ આખરનો સ્ટોક હતો. કયો સ્ટોક હતો? આખરનો 67,500 2018નો. તો 2019 માટે એ 67,500 શરૂનો સ્ટોક થઈ જાય. આપણે આજે રાત્રે માની લો કે તમે 5 રૂપિયા આજે રાત્રે લઈને સૂતા, તો એ સવારે કંઈ 5 રૂપિયા બદલાઈ જવાના છે. તો આજે રાત્રે તમારી પાસે 5 રૂપિયા હોય ને, તો એ તમારી આખરની શિલ્લક કહેવાય. તો બીજા દિવસે શરૂની બની જાય એ જ 5 રૂપિયા. તો એવી રીતે અહીંયા એ જ છે કે 2018નો અહીંયા 67,500 આખરનો સ્ટોક હતો, તો 2019માં એ શરૂનો થઈ જાય. તો 67,500 શરૂનો સ્ટોક આ સૂત્રમાં મૂકીએ કિંમત, વત્તા આખરનો સ્ટોક તો અહીંયા જો 2019ના આપેલો જ છે, એની બાજુમાં આપણે 81,000, તો 81,000ના છેદમાં 2 એટલે અહીંયા આવશે 74,250. ચાલો, તો 131,400 × 74,250 એટલે આવશે 1.77 વખત. તો આવી ગયો આપણો સ્ટોક ગુણોત્તર, બરાબર છે? 5 સૂત્રો પૂરા થયા. ચલો, છઠ્ઠું ડિવાઇડર ગુણોત્તર પૂછેલું છે. તો ડિવાઇડર ગુણોત્તર બરાબર, ડિવાઇડર ગુણોત્તર બરાબર શું આવે? ડિવાઇડર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. ચાલો, પહેલે ગણતરી આપણે 2018ની કરીશું આવી રીતે. ચાલો, જો ડિવાઇડર કેટલા છે? ડિવાઇડર 2018ના જો અહીંયા આપેલા છે, આ રહ્યા 60,000 છે. કેટલા છે? 60,000. જો રકમમાં 2018ના 60,000, એની નીચે જો લેણી હુંડી 5,700 આપેલી છે, ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ જો તમને પાછળ આપેલા હશે, જો આ રહ્યા 365 દિવસ આપેલા છે રકમમાં, ગુણ્યા 365. હવે છેદમાં ઉધાર વેચાણ કયું લેવાનું ખબર? તો તમારા દાખલામાં અન્ય માહિતીમાં જો કશે ઉધાર વેચાણનો કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણું આ જે વેચાણ હતું ને 328,500, એ જ બેઠું અહીંયા લખી દેવાનું. એને આપણે ઉધાર વેચાણ માનીને લખી દેવાનું, 328,500. ચલો, હવે કેલ્સી લઈ લઈએ આપણે. 60,000 × 5,700 × 328,000 × 365 એટલે આવ્યું 78.11 દિવસ. કેટલા આવ્યા? 78.11, એટલે 78 દિવસ ગણી લેવાના. કેટલા દિવસ આવી રીતે લખવાનું? પહેલાં 78.11 લગભગ કરીને શું લખી દેવાનું? 78 દિવસ થઈ ગયું. ચાલો, હવે 2019નું પણ કરીએ આવી જ રીતે. ચાલો, 2019 છે, તો 2019ના 2000 અને લેણી ઊંડી જોવા પડે. તો જો આ રહ્યા 2019ના 30,000 અને 60,800, તો અહીંયા લખી દેવું 30,000 વત્તા 60,800 છેદમાં ઉધાર વેચાણ. એટલે મેં તમને કીધું કે આ કુલ વેચાણ કેટલું છે આપણું જો 2019માં આ રહ્યું, અહીંયા 1,57,100 એ લઈ લેવાનું, ગુણ્યા 365. ચાલો, કેલ્સીમાં કરીએ. હવે 30,000 વત્તા 78,100 × 1,57,100 × 365 એટલે 69.99 આવ્યા. એટલે કેટલા દિવસ સમજવાના? 70 દિવસ સમજવાના. કેટલા દિવસ? 70 દિવસ. આ પાછળ જો 9 આવ્યો ને, 70 દિવસ થઈ ગયા એને, 5 કરતાં મોટી આવે એટલે મીંડું વધી જાય આગળ. ચલો, પતી ગયો 6ઠ્ઠું સૂત્ર. હવે 7મું સૂત્ર આવ્યું. ચલો, 7મા નંબર પર શું પૂછેલું છે જોઈએ આપણે. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. જો આવું બધું પૂછી જ લઈએ, આ IMP સૂત્ર છે. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, બરાબર? ચાલો, પહેલાં એનો સૂત્ર મૂકીએ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દરનું સૂત્ર શું આવે? તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. ચાલો, તો હવે આપણે સૌથી પહેલાં છે ને, આ જે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ છે ને છેદનું, એ પહેલાં આપણે શોધી કાઢીએ. તો અહીંયા લખ્યા 2018 ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ હેડિંગ આપીએ આપણે, એ પહેલાં છેદનું છે ને એ છેદનું શોધી કાઢીએ.
તો ચાલો આનું સૂત્ર મેં તમને શું લખાવેલું હતું યાદ છે? ઇક્વિટી શેરહોલ્ડરના બંધનનું. તો જો શેર મૂડી, કઈ શેર મૂડી આવે? ફક્ત ઇક્વિટી શેર મૂડી, યાદ રાખવાનું. ઇક્વિટીમાં ખાલી ઇક્વિટી શેર મૂડી જ આવે. જો અમને ખાલી અહીંયા શેર હોલ્ડરના બંધન હતા ને, તો આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ બંને લેટે. પણ અમારી ઇક્વિટી શેર હોલ્ડરના બંધન શેરમાં લખે છે, એટલે આપણે ખાલી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી લેવાની વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત, બસ આટલું જ આવે. છેદની વાત કરું, છેદની. ચલો 2018ની પહેલાં આપણે ગણતરી કરતા હતા તો એની કરીએ. ચલો 2018ની ઇક્વિટી શેર મૂડી કેટલી છે? જો અહીંયા આ રહી 90,000 છે. કેટલી છે? 90,000 વત્તા અનામતમાં બે અનામત છે, 27,000 અને 18,000. તો 27,000 વત્તા 18,000. ચલો અવાસ્તવિક મિલકતમાં એક જ અવાસ્તવિક મિલકત છે, આ રહી જો પ્રાથમિક ખર્ચા, એ પણ ડેશ આપેલું છે નથી, એટલે 0. ચલો એટલે આપણે કરીએ કેલ્સી પર, 90,000 વત્તા 27,000 નફા નુકસાન અને પેલી 18,000, એટલે અનામતને વધારો બંધ મળી ગયો. જો 27,000 નફા નુકસાન, 18,000 સામાન્ય અનામત ને શેર મૂડી 90,000, ટોટલ 1,35,000 છેદમાં આવે. આ સૂત્ર છે ને, આ સૂત્ર એમાં છેદમાં 1,35,000 આવે એવી રીતે. ચલો આગળ, હવે 2019નું પણ આપણે આવી રીતે પહેલાં છેદનું શોધી કરીએ, છેદનું. ચલો 2019ની ઇક્વિટી શેર મૂડી કેટલી છે? જો 1,35,000. ચલો વત્તા અનામત અને વધારમાં જો 27,000 જેટલું આપેલું છે, અને પ્રાથમિક ખર્ચામાં શું આપેલું છે? તો 9,000. જો આર્યા માઇનસ 9,000 અવાસ્તવિક મિલકત, 1,35,000 વત્તા 27,000 માઇનસ 9,000, 1,53,000 છેદમાં આવે 2019ના સૂત્રમાં. ચલો તો હવે આપણે 2018ની ગણતરી પહેલાં મેઇન સૂત્રની કરીએ. ચલો અહીંયા શું લખેલું છે? પહેલાં વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. એટલે મેં તમને શું કીધું કે આ પ્રેફરન્સ ડિવિડન્ડ પહેલાંનો હોય ને પછીનો જ સમજવાનો. તો 31,500 માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ શું કરવાનું છે? માઇનસ. તો ચલો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેવી રીતે થાય? તો આપણું પ્રેફરન્સ શેર મૂડી 45,000 છે ને શરૂની, એના 10% છે ને એ કરી નાખવાના, 10%. તો 45,000 10% 4,500 ગુણ્યા, ચલો ગુણ્યા 100, અને છેદમાં મેં તમને હમણાં સોઈ દઉં ને આ રહ્યું જો 2018માં આપણે છેદનું વસ્તુ 1,35,000. ચલો કેલ્સીમાં કરીએ હવે, 31,500 માઇનસ 4,500 ભાગ્યા 1,35,000 ગુણ્યા 100. તો 20% આવ્યું. કેટલા ટકા આવ્યું? 2018નો જવાબ આપણો 20% આવ્યો. થઈ ગયું. ચલો 2019, ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે? જો અંદર આપેલો છે આ રહ્યો 42,750 માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. ચલો પ્રેફરન્સ શેર મૂડી 2019ની જો 45,000 જ છે જો, તો એના 10% એટલે 4,500, અને છેદમાં ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેરહોલ્ડરના બંધન જો આપણે સોય દ્વારા આવ્યું છેદનું, 1,53,000 ગુણ્યા 100. ચલો કેલ્સીમાં કરીએ, 42,750 42,750 વત્તા માઇનસ 4,500 ભાગ્યા 1,53,000 ગુણ્યા 100. 25%નો જવાબ આવશે. કેટલો આવશે? 25%. ચાલો ફ્રેન્ડ્સ, તો જો તો અહીંયા આપણે જો ફટાફટ પૂરું પણ થઈ ગયું, ખબર પડી? તો આવી રીતે તમારે કરવાના. જો 25 દાખલામાંથી 8 દાખલા આપણા પૂરા થઈ ગયા છે, બરાબર છે? ટોટલ આપણે કેટલા દાખલા અત્યાર સુધી કર્યા એ જોઈ લઈએ, આપણે નજર ફેરવી લઈએ. જો ટોટલ આપણે આટલું કર્યું હમણાં, ઉદાહરણના 5 દાખલા IMP કરાવ્યા પહેલે આર્યાના પેજ નંબર, પછી હમણાં 3 દાખલા આપણે કર્યા છે, પેજ નંબર 196, પેજ નંબર 194 અને પેજ નંબર 189, 42, 41 અને 38. ટોટલ આપણે 25 દાખલા, જો અહીંયા 25 દાખલા મેં અહીંયા તમને કરાવવા, અને 8 દાખલા તમારે એકદમ પાક્કા કરવાના છે, બરાબર છે? ચલો ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.